ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ ઇલેવન સબ્જેક્ટ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર વન રાસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી રહ્યા છીએ પહેલા પ્રકરણની ખૂબ જ ધ્યાન રાખજો અને નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો સૌ પ્રથમ રસાયણ વિજ્ઞાનની સંકલ્પનામાં ોઆલ્ડ હોફ મેન કયા વૈજ્ઞાનિકનું નામ છે રોઆર્લ્ડ હોફ મેન આ વૈજ્ઞાનિકે રસાયણ વિજ્ઞાનની સંકલ્પના સંકલ્પના વિશે જણાવતા કહ્યું હતું રસાયણ વિજ્ઞાન એટલે જુદા જુદા અણુઓનું જુદા જુદા સંયોજનોનું તેમજ પરિવર્તનનું વિજ્ઞાન છે તેમણે એમ કહ્યું કે અણુઓ જે છે કોઈપણ પ્રકારના અણુઓ જે છે એ અણુઓ દ્વારા બનતા સંયોજનો અણુઓ દ્વારા બનતા સંયોજનોનું તેમજ તેમના પરિવર્તનનું તેમજ પરિવર્તનનું વિજ્ઞાન છે એટલે એમ કહેવા માગે છે કે કોઈ અણુઓ ફક્ત અણુઓ સુધી જ નથી જેમ કે તમને કહી દો લોકખંડ તત્વ છે તો તેના અણુઓ સુધીનો જ અભ્યાસ નથી તત્વો સુધીનો જ અભ્યાસ નથી પણ દરેક પ્રકારના અણુઓ અને તે અણુઓ ભેગા મળીને જે સંયોજન બનાવે છે એ સંયોજન સંયોજન તથા તે પરિવર્તન બીજા સંયોજન બનાવે અથવા બીજો પદાર્થ બનાવે તેના અભ્યાસ એટલે વિજ્ઞાન આગળ વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન એ કુદરતી કે કૃત્રિમ પદાર્થોનું બંધારણ ગુણધર્મો કે સંરચના સમજાવવા માટે યોગદાન આપે છે અહીંયા શું કહે છે કે આ રસાયણ વિજ્ઞાન શેની સમજૂતી આપે છે એમાં શું સમજવાની કોશિશ કરી રહ્યા છીએ શેના પ્રયોગો થાય છે કઈ શોધો થાય છે તો કુદરતી જે પદાર્થો છે તથા કૃત્રિમ જે પદાર્થો છે તે પદાર્થોનું બંધારણ તે પદાર્થોનું શું બંધારણ તેમજ ગુણધર્મો કે સંરચનાનો સમજાવવા માટે યોગદાન છે પદાર્થો કયા કયા આવી ગયા તો સમગ્ર પૃથ્વી પર રહેલા કુદરતી અને કૃત્રિમ માનવ નિર્મિત હોય કુદરતમાંથી મળી આવેલા હોય સજીવ હોય નિર્જીવ હોય પ્રાણી બધા જ આ કુદરતી અને કૃત્રિમ પદાર્થોમાં આવી ગયા નું બંધારણ સંરચના અને ગુણધર્મો ત્રણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો બંધારણ ગુણધર્મો અને સંરચના સમજાવવા માટે તેનું ખૂબ જ યોગદાન છે શેનું રસાયણ વિજ્ઞાનનું રોર્ડ હોફમેનના મત મુજબ એમના માનવા અનુસાર વિજ્ઞાન એ સો તત્વોનું વિજ્ઞાન નથી પરંતુ અસંખ્ય અણુઓથી બનેલું વિજ્ઞાન છે હવે વિદ્યાર્થી મિત્રો તમે એમ કહેશો સર આપણે તો એકસો અઢાર તત્વો છે નાઇન્ટી ટુ જેટલા કુદરતી છે અને ટ્વેન્ટી સિક્સ જેટલા કૃત્રિમ છે તો તત્વોનો ઉલ્લેખ કેમ કર્યો છે તો રોઆર્ડ હોફમેનના એ વખત જીવન દરમિયાન એ તત્વોની શોધ સો થઈ હશે તો એને એમ કીધું કે આ રસાયણ વિજ્ઞાન ફક્ત આ સો તત્વોનું નથી પરંતુ અસંખ્ય અણુઓથી બનેલું વિજ્ઞાન છે એ સો તત્વોનું વિજ્ઞાન નથી પરંતુ અસંખ્ય અણુઓથી બનેલું આ વિજ્ઞાન છે ત્યાર પછી આગળનો ટોપિક રસાયણ વિજ્ઞાન સાથેનું જીવન આપણે એક એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે રસાયણ વિજ્ઞાન સાથેનું જીવન એટલે કે આપણા રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનું શું ઉપયોગ રહેલું છે શું મહત્વ રહેલું છે એના લીધે શું શું થઈ શકે છે તેના વિશે આપણે પહેલું તો કોમ્પ્યુટર જગત જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોમ્પ્યુટર એક મોટા રૂમમાંથી લઈને આપણી હથેળી પર આવી ગયા છે હવે તો બરાબર ના ના મોટા મોટા રૂમમાં પહેલાં કોમ્પ્યુટરનો બનાવટ હતી તેમની જગ્યા રોકતા હતા હવે એ જ કોમ્પ્યુટર આપણા હાથ ઉપર રહી શકે લેપટોપ પામટોપ તરીકે આવી ગયા છે તો એ જ કોમ્પ્યુટરમાં સિલિકોન ચિપ્સ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક ભાગોમાં તો તે રસાયણ વિજ્ઞાનનો આભાર છે કૃષિ ક્ષેત્રે વિદ્યાર્થી મિત્રો કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો યુરિયા કીટનાશક જંતુ દવાઓને છાંટવા માટે તમે જુઓ હાલના પ્રમાણમાં કીટકો ખેતરોમાં કેટલાય પ્રમાણમાં પાકોને નુકસાન પહોંચાડે પણ રસાયણ વિજ્ઞાનની મદદથી એવા રસાયણોનો ઉપયોગ કરીને એવા ખાતરનો ઉપયોગ કરીને આપણે ઉત્પે પેદાશ તેની વધારી શકાય છે તેમજ એ રસાયણ ખાતરોનો ઉપયોગ કરી શકીએ છીએ ખાદ્ય પદાર્થો શું આવ્યું વિદ્યાર્થી મિત્રો ખાદ્ય પદાર્થો રસાયણોથી પકવેલા શાકભાજી ફળ વગેરે પ્રિઝર્વેટી સંરક્ષકો વિનેગરો પ્રિઝર્વેટ કરવા માટે ખાદ્ય પદાર્થને લાંબા સમયગાળા સુધી સાચવવા માટે પ્રિઝર્વેટિંગ વપરાય છે વિનેગર એસિટિક એસિડનું પાંચથી વીસ ટકા જલીય દ્રાવણ એસિટિક એસિડનું કેટલું પાંચથી વીસ ટકા જલીય દ્રાવણ એટલે એસિટિક એસિડનું પ્રમાણ કેટલું અહીંયા પાંચથી વીસ ટકા જેમ કે પાંચ ટકા હોય તો નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ પાણી હોય વીસ ટકા હોય તો એસી ટકા શું રહેલું હશે પાણી જેમ કે સો એમ પાણી લીધું તો મારે પાંચ ટકા એસિટિક એસિડ વાળું બનાવું તો પાંચ ટકા પાંચ ટકા પાંચમો જ ભાગ લઈશું બરાબર એસિટિક એસિડનું પાણીમાં ઓગાળીને હું પાંચ ટકાથી વીસ ટકાવાળું વાળું જલીય દ્રાવણ એસિટિક એસિડનું બનાવી શકીશ ત્યાર પછી વાહન વ્યવહારમાં પેટ્રોલ ડીઝલ એલપીજી સીએનજી આ બધી જગ્યાએ કામ લાગે છે બાંધકામ ક્ષેત્રે તો સિમેન્ટ કોનો આભાર રસાયણ વિજ્ઞાનનો આભાર પ્લાસ્ટિક કોનો આભાર રસાયણ વિજ્ઞાનનો ફાઈબર રસાયણ વિજ્ઞાનનો આભાર છે યુદ્ધ ક્ષેત્રે અણુબોમ્બ બનાવવા વિનાશકારી બોમ્બ બનાવવા માટે રોજિંદા જીવનમાં રોજિંદા જીવનમાં જેમ કે સાબુ ડિટર્જન્ટ પોલિમર રંગકો એસિડ આલ્કલી મિશ્ર ધાતુ વગેરે બનાવવા માટે જરૂરી ઉપયોગી છે રોજિંદા જીવનમાં વાત થઈ તો જે આપણે રૂટિનમાં જોઈ શકીએ છીએ એ દવાઓ મેઈન છે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં પૂછાઈ ગયેલો છે નોટડાઉન કરજો કેન્સરની સારવાર માટે બે દવાઓ શોધાયેલી છે રસાયણ વિજ્ઞાનના મદદથી ટેક્સોલ અને સિસ્પ્લેટિન શું નામ છે ટેક્સોલ અને બીજું સિસ્પ્લેટિન શું નામ છે ટેક્સોલ અને સિસ્પ્લેટિન તેમજ એડ્સની એઇડ્સની બીમારીમાં રાહત આપતી દવાનું નામ છે એઝેડ ટી કેપિટલમાં શું લખ્યું છે એઝેડ ટી જેને કહેવાય એઝિડો થાયમિડિન શું કહીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રોગનો નાશ કરતો નથી આગળ વિદ્યાર્થી મિત્રો તેમજ ટીયર ગેસ કોઝિન શું નામ છે કોઝીન તેનું અણુસૂત્ર હશે સીઓ સીએલ ટુ ટીઆર ગેસ અશ્રુવાયુ આવા આ કઈ જગ્યાએ ઉપયોગ થતું હોય છે તમે ઘણી જગ્યાએ ટીમમાં જોયું હશે કોઈ જગ્યાએ ભીડ એકઠી થઈ જતી હોય છે કાબૂમાં ન આવે ભીડ કોઈ વિરોધાભાસી લોકતંત્રનું કોઈ મોટી હડતાલ હોય ગમે તે હોય એને વિખેર કરવા માટે એ જગ્યાએથી હટાવવા માટે ટીઆર ગેસના ગોળા છોડવામાં આવતા હોય છે યુરેનિયમ રેડિયોએક્ટિવ વિકિરણો યુરેનિયમ એ રેડિયોએક્ટિવ વિકિરણો યુરેનિયમનો ઉપયોગ જુદા જુદા એના સંસ્થાનિકો યુરેનિયમના એ બધા બોમ્બ બનાવવા ઉપયોગમાં આવે છે વિસ્ફોટક પદાર્થ જેમ કે બીજો છે ટી એન ટી ટ્રાય નાઇટ્રોટોલ્વીન શું નામ છે ટ્રાય નાઇટ્રોટોલ્વિન તેમજ વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનની મદદથી રેફ્રિજરેટર અને એર કન્ડિશનમાં વપરાતો સી એફ ક્લોરોફ્લોરો કાર્બન વાયુ ઓઝોન આવરણને નુકસાન પહોંચાડે છે તેથી તેના બદલામાં એચએફસી એકસો ચોત્રીસ એ આનું નામ શું છે એચએફસી એકસો ચોત્રીસ એ જેનું આપણે આયુપીએસસી નામ વાંચવા જઈએ વન 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 ટુ ટુ ટેટ્રા વન 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 ટુ ટેટ્રા ક્લોરો ઇથેન ટેટ્રા ફ્લોરો ઇથેન આ આયુપીએસસી નામ છે તેનું શેનું સીએફસી ની અવેજીમાં જે વપરાય છે એચએફસી એના અવેજીમાં નો ઉપયોગ કરવામાં આવે છે જે ઓઝોન સ્તરને ખૂબ જ નુકસાન પહોંચાડે જે તમે અહીંયા એનું અણુસૂત્ર જોઈ શકો છો સી એચ ટુ સી એચ ટુ એફ સી એફ થ્રી કા તો સી એફ થ્રી સી એચ ટુ એફ આ રીતે તો હવે એ કેવી રીતે એનું બંધારણ છે એ બી અહીંયા દર્શાવેલ છે તમે જોઈ શકો છો બે કાર્બન છે કાર્બનના અહીંયા બધા સ્થાન ઉપર ફ્લોરિન એફ ત્યાર પછી અહીંયા બે સ્થાન પર હાઇડ્રોજન અને એક સ્થાન ઉપર એફ એટલે આપણે પહેલો લખવું હોય તો સી એફ થ્રી પછી સી એચ ટુ અને પછી આ આપણો એફ ખેલાઈ ગયો નામ થશે 1112 ટેટ્રા ફ્લોરોઇથેન ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો આપણે આ અવસ્થાઓ દ્રવ્યનો સ્વભાવ ભણતા પહેલાં દ્રવ્ય એટલે શું એ સમજવું પડશે તો એનું અહીંયા લખાણ નથી હું તમને બોલીને અહીંયા સમજાવીશ એ પ્રમાણે તમારે નોટ ડાઉન કરવાનું રહેશે તો તમારો પહેલો ટોપિક રહેશે દ્રવ્યનો સ્વભાવ કોનો દ્રવ્યનો સ્વભાવ તો દ્રવ્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ કે જેને દળ હોય કોઈપણ વસ્તુ કે જેને દળ હોય હવે દળ એટલે શું વિદ્યાર્થી મિત્રો સમજી લેજો પદાર્થમાં સમાવેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે તો આપણે ફરીથી દ્રવ્ય ઉપર આવી જઈશું કોઈ પણ વસ્તુ કે જેને દળ હોય અને જે જગ્યા રોકે તેને આપણે દ્રવ્ય કહીશું શું કહીશું દ્રવ્ય આ પહેલો મુદ્દો થયો લખવાનો રહેશે બીજો મુદ્દો દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે દ્રવ્ય કેવું હોય છે અતિસૂક્ષ્મ નરી આંખી આપણે જોઈ શકીએ નહીં દ્રવ્યની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમે અહીંયા હવે જોઈ શકશો કે પહેલી અવસ્થા છે ઘન અવસ્થા તો ઘન અવસ્થામાં વિદ્યાર્થી મિત્રો કણો રહેલા હોય એકદમ જોડે જોડે નજીક ગોઠવાયેલા ઘટક કણો હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને ઘટક કણ શબ્દ જ્યારે વાપરું ત્યારે તમને સમજવાનું છે ઘટક કણ એટલે કાં તો અણુ પરમાણુ કે આયનો શું આવશે આ ઘટક કણ શબ્દ વિશે બોલું તો શું આવશે કાં તો તે અણુ હશે પરમાણુ હશે કે આયન એટલે આપણે ઋણ કે તો આ આવેલા હોય સીએલ ખ્યાલ આવી ગયો આ રીતે તો આપણે ઘન અવસ્થાની વાત કરીએ ઘન અવસ્થામાં ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે તેનો આકાર પણ સરખો હોય છે ચોક્કસ હોય છે અને કદ પણ ચોક્કસ હોય છે કારણ કે તેના અણુઓ એકબીજા સાથે આંતર આકર્ષણ બળ ખૂબ જ વધુ અને પોતાના સ્થાને ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે ઘન અવસ્થાના ઘટક કણો એકબીજાથી નજીક 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 જકડાયેલા રહે છે તેથી તેમની વચ્ચે અવકાશ હોતો નથી શું નથી હોતું અવકાશ આગળનો મુદ્દો ઘન અવસ્થામાં રહેલા ઘટક કણોમાં આંતરઆણીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે કેવું હોય છે પ્રબળ ખૂબ જ પ્રબળ મતલબ એ ખૂબ જ વધારે હોય છે તેથી તેમને ચોક્કસ આકાર હોય છે ઉદાહરણ તરીકે બરફ લોખંડ વગેરે આપણે ઘણા બધા ઘનના ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ ત્યાર પછી આપણે ભણવાનું છે પ્રવાહી અવસ્થા વિશે વિદ્યાર્થી મિત્રો કઈ અવસ્થા પ્રવાહી અવસ્થા હવે પ્રવાહી અવસ્થામાં જોઈશું તો તમે અહીંયા જોઈ શકો છો ઘટક કણો ઘન કરતાં કોના કરતાં ઘન કરતાં થોડા ઓછી જગ્યામાં ગોઠવાયેલા હોય છે મતલબ એમના ઘટક કણો વચ્ચે જગ્યા થોડી વધારે હોય છે તો અહીંયા લખ્યું છે પ્રવાહી અવસ્થાને ચોક્કસ આકાર નથી

તેને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે તેને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર શું કરી લે છે ધારણ કરી લે છે પ્રવાહી અવસ્થા પ્રવાહી અવસ્થામાં ઘટક કણો ઘન અવસ્થા કરતા એકબીજાથી દૂર ગોઠવાયેલા છે તેથી તેમના વચ્ચે અવકાશ જોવા મળે છે તેથી તેમના વચ્ચે શું જોવા મળે છે અવકાશ પ્રવાહી અવસ્થાના ઘટક કણો ઘન અવસ્થા કરતા એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય છે દૂર હોય છે અને તેમની તેથી તેમના વચ્ચે અવકાશ જોવા મળતો નથી અવકાશ જોવા મળતો ઘનમાં પણ પ્રવાહીમાં અવકાશ જોવા મળે છે કારણ કે ઘટક કણો એકબીજાથી કેવા છે દૂર છે એમની વચ્ચે જગ્યા આવેલી છે પ્રવાહી અવસ્થા હવે પ્રવાહી અવસ્થાના ઘટક કણો વચ્ચે લાગતું આણુય આકર્ષણ બળ જકડી રાખે છે હવે શું થાય છે ખબર છે કોઈ એક જગ્યાએથી નહીં પરંતુ કોઈ એક સ્થાનેથી જકડી રાખવા મજબૂત નથી તો માની લો આ બીકરમાં જે પાણી છે બરાબર તો અહીંયા રહેલો જે કણ છે ને અહીંયા બી જશે અહીંયા બી જશે ને અહીંયા બી જશે એ ગતિ કરતો રહેશે અંદર પણ એ પોતાની સપાટીથી છોડીને બહાર આવી જશે નહીં કારણ કે પોતાની સપાટી જે છે એના પરથી ગમે તે જગ્યાએથી એ જકડી રાખશે એટલું તો બળ આકર્ષણ છે પણ હા એક જ જગ્યાએથી આપણા ઘનમાં કેવું હતું આ એક કણ હોય તો ત્યાં જ રહે ત્યાંથી કણ હલે નહીં પણ આમાં એવું હોતું નથી કણ જે ઘટક ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવાહી અવસ્થા તરલ હોય છે પ્રવાહી અવસ્થા કેવી હોય તરલ વહી શકે એ એક જગ્યાએ આપણે આમ ઢો પાણી ઢોળાઈ જાય તો એક જગ્યાએ ના હોય એ સરગતું જતું હોય છે પાણી દાખલા તરીકે બ્રોમિન વગેરે બ્રોમિન અથવા કોઈ બી વસ્તુ વગેરે તેમજ હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વાયુ અવસ્થા વાયુ અવસ્થામાં જે ઘટક કણો હોય છે એ ખૂબ જ એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય છે તેમની વચ્ચેનો અવકાશ ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ કરતાં વધારે હોય છે વાયુ અવસ્થાને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી પરંતુ તે સમગ્ર પાત્ર જેવો આકાર અને કદ ધારણ કરી લે છે જેમ કે અહીંયા હું લઉં કે અહીંયા લો એક નળાકાર જગ છે બરાબર આ એક નળાકાર નળાકાર જગમાં મેં પાણી અહીંયા સુધી ભર્યું છે તો શું એ છેક સુધી છલોછલ નથી ભર્યું મેં પરંતુ હું એ જ નળાકાર જગમાં હવા કોઈ પણ હાઇડ્રોજન વાયુ કોઈ પણ વાયુ ભરીશ બરાબર તો એ આખા નળાકાર જેવો આકાર લઈ લેશે એ અહીંયા સુધી સ્થિર નહીં હોય અહીંયા સુધી ભરીશ તો એ પોતાની વિસ્તરણ શક્તિ વધારીને એ અહીંયા સુધી છેક સુધી એ ફેલાઈ જશે તો એટલા માટે કહેવાય છે કે વાયુ અવસ્થામાં નિશ્ચિત પ્રમાણમાં તે કાંઈ નિશ્ચિત એનું કદ નથી કે નિશ્ચિત જેનું આકાર નથી વાયુ અવસ્થા ના અણુઓ ઘન અને પ્રવાહી અવસ્થા કરતા દૂર ગોઠવાયેલા હોય છે તેથી તેમની વચ્ચે ખૂબ જ નહિવત આકર્ષણ બળ લાગે છે અવઘક્કણો વચ્ચે એ એકબીજાથી એટલા બધા દૂર હોય છે એટલે ના પ્રમાણમાં એકબીજાનું આકર્ષણ લાગતું હોય છે નહિવત એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં બરાબર તેથી તેમની વચ્ચે ખૂબ જ નહિવત આકર્ષણ બળ હોય છે ઉદાહરણ તરીકે હવા નિયોન આર્ગોન વગેરે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ પદાર્થો ઉપર તાપમાનની અસર કેવી થાય છે અહીંયા જોઈશું તો બરફ હોય બરફ એટલે આપણો ઘન પદાર્થ જો એનું તાપમાન વધારવામાં આવે તો એ પ્રવાહી બનશે તથા તેનું તાપમાન બી વધારે પ્રવાહીનું વધારવામાં આવે તો એ વાયુ બનશે ફરીથી ઊંધું વાયુનું તાપમાન ઘટાડવામાં આવે વરાળનું અને દબાણ વધારવામાં આવે તો એ પોતે પ્રવાહી બનશે પ્રવાહીનું તાપમાન ઘટાડવામાં આવે તે પોતે ઘન પદાર્થ બનશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે આપણે જે ટોપિકો જોયા એ નોટબુકમાં તમારે લખવાના રહેશે લખ્યા બાદ તમારે એ બધા જ ટોપિકો વાંચીને તૈયાર કરવા જે એમસીક્યુ માટે મુદ્દો કહ્યો તમને જેમ કે કેન્સર એઇડ્સની દવા આ બધા એમસીક્યુમાં પૂછાઈ ગયેલા છે કે જે બોર્ડ અનુરૂપ તેમજ નીટની એક્ઝામ માટે ઉપયોગી બનશે તો આપણે ખૂબ જ સારા અક્ષરે નોટબુકમાં નોટડાઉન કરી લઈશું અને જ્યારે આપણે ઓફલાઈન જ્યારે ભણતર શિક્ષણ ચાલુ થશે ત્યારે આપણે એ ચેક કરી લઈશું એટલે જ વિદ્યાર્થી મિત્રો અત્યારથી સારા અક્ષરે નોટ બનાવી નોટડાઉન કરી તેમજ તૈયાર કરવું અસ્થુ જય હિન્દ જય ભારત